नमस्कार मित्रों, आपणे धोरण 3 विषय कलसोर तेमां आपणे पाठ पहेलो, बीजो अने त्रीजो जोई गया। आपणे त्रीजो पाठ छेल्लो कयो जोयो तो? हूँ पतंग्यू मारा पिल्लोनो। त्यारबाद आवे छे पाठ 4। तो पाठ 4 कयो छे? સસલાની પાછળ કૂતરું। હવે બાળકો જુઓ કે આ જે ચિત્ર છે એ શેનું છે? તો સસલાનું મોઢું દેખાય છે। હા, તો સસલાની પાછળ આ શાનું ચિત્ર છે? કૂતરું। સસલાની પાછળ કૂતરું, આ એક સરસ મજાની વાર્તા પણ છે, તમને ખૂબ મજા આવશે, બરાબર છે? સસલું જોયું છે ને? હા, કૂતરું તો તમે દરેકે જોયું જ હશે, જે ઘરની આસપાસ આવતો જ હશે। પણ એક સસલું નહીં આવતું હોય, સસલું જોવા માટે તમારે ક્યાં જવું પડે? તે પ્રાણી સંગ્રહાલય છે કે ગમે તે આપણે જોતા હોઈએ છીએ, કોઈકના ઘરે પણ હોય છે, કૂતરું પણ હોય છે। તો ચાલો આપણે ત્યાર પછી એ પાઠનું સરસ મજાનું એક ગીત ગાઈએ। તો ચાલો ગાઈએ ગીતડું। જૂતાજીના દાફતર માપ જરાક નાડી, બીમારે મારું ચાંપલ દવા કરો ને સારી, મને ડંખે વારે વારે તેની ટેવ ઠારી, થેન્ક યુ કહીશ તમને આપો તમે સુધારી। એટલે શું કહે છે વિદ્યાર્થી મિત્રો? જૂતાજીના દાફતર એટલે શું? જૂતાજી એટલે શું? ચંપલ, જે તમે ચંપલ પહેરો છો ને, ક્યાંક બહાર ઘરની બહાર જાઓ તો તમે ચંપલ પહેરો છો, તે ચંપલ એ જૂતાજી, તો એના દાફતર। હવે ચંપલના ડૉક્ટર કોણ? ચલો, આપણા તો ડૉક્ટર છે તો તમને ખબર છે કે જેમ શીરો પડ્યો હોય તો આપણે સંધાવા માટે આપણે દવાખાને જઈએ છીએ, હોસ્પિટલ જઈએ છીએ, તો આપણે આપણા એ ડૉક્ટર છે। તો ચંપલના ડૉક્ટર કોણ? તો મોચી, મોચી છે તે ચંપલના ડૉક્ટર છે। એટલે આ ગીતમાં શું કહેવા માગે છે કે જે જૂતાના એટલે કે ચંપલના જે ડૉક્ટર છે એની સાથે આ બાળક જાય છે અને કહે છે કે આ ચંપલ મને સહેજ જોઈ આપો ને, મને વારે વારે ડંખે છે। તો પછી કહે છે કે બીમાર મારું ચંપલ દવા કરો ને સારી, એટલે કહે છે મારા ચંપલ જે છે એ મને આમ કમ્ફર્ટેબલ નથી લાગતા પહેરવામાં, ખબર નથી કેમ મને સારા લાગતા નથી, તો મને સહેજ જોઈ આપો ને કે આની અંદર શું ભૂલ રહી ગઈ છે। મને ડંખે વારે વારે તેની ટેવ નઠારી, એટલે કહે છે કે મને વારે વારે આ ચંપલ છે ને વાગે છે, એટલે એ ટેવ બહુ ખરાબ છે। એટલે આ બાળક એવું કહે છે કે મને આ વારે વારે વાગે છે, તો મને સહેજ જોઈ આપો ને કે કેમ વાગે છે, ક્યાંથી વાગે છે। થેન્ક યુ કહીશ તમને આપો તમે સુધારી, એટલે બાળક કહે છે કે હું તમે આ સરસ ચંપલ મને સુધારી આપશો, મને પહેરવામાં સારું લાગશે, કમ્ફર્ટેબલ લાગશે, તો હું તમને થેન્ક યુ કહીશ। તો જૂતાજીના ડૉક્ટર એટલે કે જે ચંપલના ડૉક્ટર છે, સમજી ગયા આ ગીત? આ ગીતની સમજૂતી પણ સમજી ગયા? તો ચાલો હવે આપણે તેની પછીની પ્રવૃત્તિ જોઈએ। તો કયું છે? જૂથ કાર્ય। તો વિદ્યાર્થી મિત્રો જુઓ તમે કે જૂથ કાર્ય કેવું છે? નીચેની ડિઝાઇન જુઓ અને અલગ અલગ ડિઝાઇન બનાવો, તમને ગમતી સૌથી સારી ડિઝાઇન રાખી મૂકો, વર્ગમાં ફરીને બધા જૂથની ડિઝાઇન જુઓ, બીજા જૂથે બનાવેલી કોઈ એક ડિઝાઇન ફરીથી બનાવો। હવે જુઓ વિદ્યાર્થી મિત્રો કે આ જે બુક છે તે બે બુકો ઊભી કરેલી છે, તે તમારે ઘરે પ્રવૃત્તિ કરવાની છે। પછી આ એક બુક છે, આ એક બુક છે, આ એક બુક, એમ કરીને ટેબલનું ચિત્ર બનાવ્યું છે, ડિઝાઇન બનાવેલી છે। હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે આ ડિઝાઇન, આ જે બુક છે એ ખૂબ જ સરળતાથી છે। કેવી રીતના છે જુઓ કે આપણે પહેલાં આ એક પેજ લીધું, ફરી એક પેજ લીધું, તેને આપણે કેવી રીતના વાળી દીધું છે? તો આવી રીતના વાળી દીધું છે, જોઈ લો, જોયું બંને સાઈડથી વાળી દીધું છે। હવે તેની પાછળનું આપણે આમ ચિત્ર જોઈએ તો સરસ મજાનું એક ચિત્ર દેખાય છે, ડિઝાઇન દેખાય છે, સમજી ગયા? તેવી જ રીતના આપણે અલગ અલગ પ્રકારની અલગ અલગ ડિઝાઇન બનાવવાની છે, તો આ પણ ડિઝાઇન એ પ્રમાણે થાય છે, એક પેજ, બીજું પેજ, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, તો તમારે બનાવવાની છે, પછી સાઈડ પરથી જોવાની છે કે ડિઝાઇન કેટલી સરસ સુંદર બને છે, તેવી જ રીતના આ ડિઝાઇન બનાવવાની છે, તેવી જ રીતના આપણે પતંગી આકાર બનાવવાની છે અને પછી આ ડિઝાઇન બનાવવાની છે, તમારે ઘરે પણ આ પ્રવૃત્તિ કરવાની છે। હવે જુઓ કે આપણે જે કર્યું છે એના પર આપણે વાતચીત કરવાની છે કે પહેલું છે કે તમારા પુસ્તકનો આકાર કેવો છે, તો તમારા પુસ્તકનો આકાર કેવો છે? ગોળ છે? નથી. ચોરસ છે? નથી.
આપણે દરેક પુસ્તકો કેવા છે, લંબચોરસ છે, તો આપણા પુસ્તકનો આકાર લંબચોરસ આકારનો છે। બીજો છે કે પુસ્તકો વડે શું શું બનાવી શકાય, તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ટેબલ બનાવી શકાય, જે ટેબલ હતું તમે જોયું, મેં તમને બતાવ્યું, નળાકાર બનાવી શકાય, ત્રિકોણ બનાવી શકાય, ષ્ટકોણ બનાવી શકાય, જેવા આકાર પતંગિયું પણ બનાવી શકાય છે, તો એવા એવા આકારના તમે પુસ્તકો વડે બનાવી શકો છો। પછી છે કે તમારા જૂથે પુસ્તકોમાંથી શું બનાવીને કેવી રીતે બનાવ્યું, તો તમારા જૂથે એટલે બાળકો કે તમારા મિત્રોએ એ પુસ્તકોથી કેવા કેવા આકાર બનાવ્યા છે તે તમારે જોવાના છે, અને તે કેવી રીતના બનાવેલા છે તે પણ તમારે જોવાનું છે। હવે ત્યાર પછીની પ્રવૃત્તિ જુઓ વિદ્યાર્થી મિત્રો, વર્ગમાં શીખો અને ઘરે જઈને બનાવો। હવે આ ધ્યાનથી તમારે જોવાનો છે, અને આ જ પ્રવૃત્તિ તમારે ઘરે દરેક વ્યક્તિએ કરવાનું છે કે વોટર કલરવાળા પાણીમાં દોરો પલાળવાનો છે। એટલે તમારા ઘરે વોટર કલર હશે, વોટર કલરની અંદર એક 1.5 ફૂટ જેટલો દોરો લેવાનો છે, તે દોરો તમારે વોટર કલરની અંદર પલાળવાનો છે। એટલે કે દરેક કલરનો થોડો એક એક આંગળી જેટલો તમારે પલાળવાનો છે। એક કોરા પાનામાં દોરો આડો અવળો ગોઠવો, એક પાનું કોરું લેવાનું છે પ્લેન, તેની અંદર આડો અવળો દોરો ગોઠવવાનો છે। દોરાનો એક છેડો બહાર રાખી પાનાને વચ્ચેથી અડધું વાળી દો, કાગળ પર થોડો ભાર દઈને હાથ રાખો। એટલે શું કહે છે કે એ જે કાગળ છે તેને તમારે આમ વાળી દેવાનું છે, અડધો વાળ્યા પછી અંદર દોરો ગોઠવી રાખવાનો છે, સેજ દોરો આપણે બહાર રાખવાનો છે અને કાગળ પર થોડો ભાર મૂકવાનો છે। પછી દોરાનો બહાર રાખેલો છેડો ધીમે ધીમે ખેંચીને આખો દોરો ખેંચી લો, જે ડિઝાઇન બની તેમાં તમને શું શું દેખાય છે તે સૌને કહો। એવી રીતના આપણે હાથ મૂકવાનો છે, દોરી આમ બહાર જે રાખેલો છે એ તમારે ધીમે રહીને ખેંચી લેવાનો છે, એ ખેંચશો ને એટલે પછી જ્યારે તમે કાગળ ખોલશો ત્યારે સરસ મજાની એક ડિઝાઇન બની ગઈ હશે। એ ડિઝાઇનમાં તમને શું શું દેખાય છે તે તમારે સર્વા બાળકો મિત્રો આજુબાજુમાં તમારે એને વાત કરવાની છે કે આ ડિઝાઇનમાં શું શું દેખાય છે। ત્યાર પછીની પ્રવૃત્તિ જુઓ કે બાળકો કે આકૃતિ બનાવો અને તેના આધારે જવાબ લખો। તો શું કરવાનું છે, 40 આ પ્રવૃત્તિ કરાવતા પહેલાં ઘરેથી 40 દિવાસળી લાવવાનું આગળના દિવસે કહ્યું। તો વાલા બાળકો, તમે તો સ્કૂલમાં આવી શકતા નથી, તો મારે કેવી રીતના કહેવાય કે તમે 40 દિવાસળી લેતા આવો? તો હવે તમારે ઘરે કરવાનું છે, 40 દિવાસળી લઈને બેસવાનું છે, અને જે આ પ્રમાણે ડિઝાઇન કરેલી છે તે પ્રમાણે ડિઝાઇન તમારે ઘરે કરવાની છે। તો કેવી રીતના કરવાની છે જોઈ લેજો। તો પહેલાં એક આ, પછી આડી, પછી આમ, એટલે આમ ત્રિકોણ થઈ ગઈ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12, એવી રીતના આ તમારે ડિઝાઇન બનાવવાની છે। પછી બીજી ડિઝાઇન કેવી બનાવવાની છે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, એટલે તમારે 1 2 3 4 5 6 7 8 એવી રીતના ગોઠવી દેવાની, પછી ઊભી ગોઠવી દેવાની 4। હવે સમજી ગયા, આ રીતના તમારે દિવાસળીથી ઘરે પ્રવૃત્તિ કરવાની છે। ત્યાર પછીના હવેના પછીના પ્રશ્નોના જવાબ આ આકૃતિ પરથી આપવાના છે। તો જુઓ કે પહેલી આકૃતિમાં કેટલી દિવાસળીની જરૂર પડી, જે પહેલી આપણે આકૃતિ હતી તેમાં કેટલી દિવાસળીની જરૂર પડી તે તમે જોઈ લો, કેટલી દિવાસળીની જરૂર પડી ગણજો હવે, બરાબર છે? તો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 અને 26, કેટલી દિવાસળીની જરૂર પડી? તો પહેલી આકૃતિમાં કેટલી દિવાસળીની જરૂર પડી, તો કેટલી? 26। હવે જુઓ બીજો પ્રશ્ન કે પહેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ બનાવેલા છે, તો ત્રિકોણ તમારે ગણવાના છે જે પહેલી આકૃતિમાં છે, 1 2 3 4 5 6 7 થયા, 8 9 10 11 12 13 અને 14 થયા, પછી જોજો 14 થયા, હવે આ એક મોટો 15, આ એક મોટો 16, પછી આ એક મોટો ઊંધો છે 17, પછી આ બી એક ઊંધો છે 18,
એટલે કુલ કેટલા થયા? પહેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ બનાવેલા છે? તો 18. તમને કેટલા બનાવેલા છે, તમને કેટલા દેખાય છે તે તમારે લખવાના છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે બીજી આકૃતિમાં કેટલી દિવાસળીની જરૂર પડી? બીજી આકૃતિમાં કેટલી દિવાસળીની જરૂર પડી? તો જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. તો બીજી આકૃતિમાં કેટલી દિવાસળીની જરૂર પડી? તો 13. ચોથું છે કે બીજી આકૃતિમાં કેટલા ચોરસ બનેલા છે? તો આગળનો પેજ ખોલીને જુઓ કે પાછીની જે આકૃતિ છે તેમાં કેટલા ચોરસ છે? તો 1, 2, 3 અને 4. કેટલા ચોરસ છે? 4. તો વિદ્યાર્થી મિત્રો, તો એના જવાબમાં કેટલા આવશે? 4. હવે પાંચમું છે કે આકૃતિ 1 કરતાં આકૃતિ 2માં કેટલી ઓછી દિવાસળીની જરૂર પડી? તો કેવી રીતના જવાબ તમે લખશો વિદ્યાર્થી મિત્રો? જુઓ કે આપણે પહેલી આકૃતિમાં કેટલી હતી? 26 હતી. બીજી આકૃતિમાં કેટલી હતી? 13. હવે 26 અને 13 માઇનસ તમે કરી દો, 26 માંથી 13 જાય તો કેટલા રહે? 13. એટલે કેટલી જરૂર પડી? 13. તો જવાબમાં શું આવશે? 13. સમજી ગયા? તો આકૃતિ 1 કરતાં આકૃતિ 2માં કેટલી ઓછી દિવાસળીની જરૂર પડી? તો કેટલી પડી? 13. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, તેના પછીની પ્રવૃત્તિ શું છે? શબ્દચિત્ર ઓળખો અને શબ્દ લખો. હવે તમારે શબ્દચિત્ર ઓળખવાના છે. ચિત્ર છે તેના ઉપરથી તમારે શબ્દ શોધવાના છે. તમને એનું ચિત્ર આપેલું છે, ચિત્રમાં તમને શબ્દ છુપાવેલા છે એ તમારે શોધવાના છે. તો કેવી રીતના શોધવાના છે જુઓ, કેવી રીતના છે? પહેલું ચિત્ર છે આ, તો શું લખેલું છે? ર બા રી થયું, રબારી. એટલે પહેલું ચિત્ર થયું રબારી. પછી બીજું છે મ મા મો મો ચી. શું થયું? રબારી અને મોચી. તો તમારે પહેલા ખાનામાં શું લખવાનું છે? રબારી અને મોચી. શું લખવાનું છે? જોઈ લોજો, રબારી અને મોચી. હવે શું છે? બીજું ચિત્ર છે, નાકનું ચિત્ર દેખાય છે. તો તમારે નાક શબ્દ તો શોધવો પડશે ને. કેવી રીતના શોધશો? તો જુઓ, આવી રીતના બનશે ના અને આ છે ક. શું થયું? ના ક. પછી શેનું ચિત્ર દેખાય છે? બગલો દેખાય છે ને. હા, તો કેવી રીતના શોધશો બગલો? તો જુઓ બાળકો, આ પહેલું છે બ, પછી આને છે ગ, અને પછી આને છે લો. જોજો ધ્યાનથી, એટલે શું કહેવાય? બ ગ લો. પછીનું શેનું ચિત્ર છે દેખાય છે તમને? ગાડી. ગ કાનો ગા. ઉપર છે જોજો, આ પહેલાં ગ છે, પછી કાનો ઉપર છે, પછી ડી. શું છે? ગાડી. ચિત્ર દેખાય છે એ પ્રમાણે શબ્દ છે ને. હા, પછી શેનું ચિત્ર દેખાય છે? આંખ. તો આંખ કેવી રીતના શોધવાનો છે જો વિદ્યાર્થી મિત્રો, આવી રીતના આ આ અને આ છે ખ. એટલે શું છે? આ ખ. પછી શેનું ચિત્ર છે જુઓ, શું દેખાય છે? ઝાડ દેખાય છે. હા, તો આપણે શોધવું પડશે ને ઝાડ કેવી રીતના લખેલો છે. તો જુઓ, આ રીતના છે ઝાડ. પછી આ છે ડ, એટલે કેવી રીતના લખાય છે? ઝા ડ. પછી શું શેનું ચિત્ર છે? ધજા. તો ધજા લખેલું આપણે જોવું પડશે ને કેવી રીતના લખાશે. તો ધ અને આ છે જા, એટલે શું લખવાનું? ધજા. પછી શેનું ચિત્ર છે? તો તમને દેખાય જ છે. શેનું છે? બોલ. પણ બોલ લખેલું દેખાય જ તમને? નથી દેખાતું. શું દેખાય છે? દ ડો. શું છે? દ ડો. પછી શેનું છે?
જોજો ધ્યાનથી. હા, ચિત્ર શેનું છે જોઈ લેજો પહેલાં. બરાબર, ટ છે, ટને દીર્ઘ ટી. પછી શું છે? ફ, ફી. અને પછી શું છે? ન. તો શું થાય છે? ટી ફીન. ટિફિનનું ચિત્ર છે અને તમને ટિફિન દોરેલું દેખાય છે અને લખેલું પણ દેખાય છે. તે જ પ્રમાણે તમારે નીચે આવી રીતના શબ્દો લખવાના છે. રબારી, મોચી, નાક, બગલો, ગાડી, આંખ, જળ, ધજા, દડો અને ટિફિન. એ પ્રમાણે તમારે બાળકો લખવાનું છે. હવે આના પછીની પ્રવૃત્તિ આપણે પછીના વિડીયોમાં જોઈશું. બરાબર છે? ત્યાં સુધી તમે શીખી ગયા છો ને જે જે પ્રવૃત્તિ મેં તમને શીખવાડી છે તે પ્રમાણે તમારે ઘરે કરવાની છે. અને જે આ શબ્દ ચિત્ર ઓળખવાના છે તે તમે અલગ અલગ રીતે તમારે ચિત્ર પણ તમે દોરી શકો છો અને અલગ અલગ ચિત્ર દોરીને તેના શબ્દ પણ તમે ઓળખી શકો છો. તો આના પછીનો વિડીયો આપણે પછીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.